બાળકો, અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા સેન્ટીમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે એના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈશું. ચંદા અપ્પુ પાસેથી ફૂટપટ્ટી વિશે શીખીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે તેની ચમચીને એક વખત ફરીથી ફૂટપટ્ટી વડે માપી, પરંતુ આ શું, ચંદાને આ વખતે ચમચીની લંબાઈ 13 સેન્ટીમીટર મળી. ચંદા વિચારવા લાગી, આવું કઈ રીતે થયું? જ્યારે અપ્પુએ તે ચમચીની લંબાઈ માપી હતી ત્યારે તે 12 સેન્ટીમીટરની હતી. તો આજે તે 13 સેન્ટીમીટરની ક્યાંથી થઈ ગઈ? બાળકો, શું તમે જણાવી શકો કે ચંદાએ અહીંયા કઈ ભૂલ કરી છે? અરે હા, ચંદાએ આ વખતે જ્યારે ચમચીની લંબાઈને માપી તો તેણે 0થી શરૂ કરવાની જગ્યાએ 1થી લંબાઈ માપવાની શરૂ કરી. એટલે ચમચીની લંબાઈમાં 1 સેન્ટીમીટર વધારે ઉમેરાઈ ગઈ. બાળકો યાદ રાખો, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની લંબાઈને ફૂટપટ્ટીથી માપી રહ્યા હોઈએ ત્યારે આપણે હંમેશા તે ધ્યાન રાખવું પડે કે આપણે લંબાઈને 0ની સંખ્યાથી માપવાની શરૂ કરીએ. ચંદાને તેની ભૂલ સમજાઈ ગઈ અને તેણે ચમચીને 0ની સંખ્યાથી માપી અને આ વખતે તેને ચમચીની લંબાઈ એકદમ પહેલા જેવી 12 સેન્ટીમીટર મળી. હવે ચંદાને પોતાના માટે એક ઘાઘરો સીવડાવવો છે. ચંદાએ વિચાર્યું કે કેમ નહીં તે પોતાની કમરને પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપી લે. તેણે તરત ફૂટપટ્ટીને પોતાની કમરની બાજુએ આવી રીતે પકડી અને એક કાગળ ઉપર લખી દીધું. તેની કમરનું માપ 5 સેન્ટીમીટર છે. બાળકો, શું ચંદાએ તેની કમરનું માપ સાચી રીતે લીધું છે? ચંદાએ તેની કમરનું માપ ખોટી રીતે લીધું છે. બાળકો, જો આપણે કોઈ પણ વળાંકવાળી વસ્તુનું માપ લેવું હોય તો આપણે તેને ફૂટપટ્ટીને બાજુમાં મૂકીને નથી માપી શકતા, કેમ કે આવું કરવાથી આપણે તેની આખી લંબાઈ માપી શકતા નથી. તેનો વળાંકવાળો ભાગ અને પાછળનો ભાગ માપવાના રહી જાય છે અને ફૂટપટ્ટી પણ તૂટી જાય છે. તો આપણે તેને કઈ રીતે કરી શકીએ? માની લો કે આપણે ચંદાની કમરનું માપ લેવું છે, તો આપણે એક દોરડાની મદદથી તેની કમરનું માપ લેશું. પછી આપણે તે દોરડાને ફૂટપટ્ટીની બાજુમાં મૂકીશું. આ દોરડાનું જે પણ માપ છે તે ચંદાની કમરનું સાચું માપ છે. આવી રીતે ચંદાની કમરનું સાચું માપ કેટલા સેન્ટીમીટર છે? 20 સેન્ટીમીટર. જ્યારે ચંદા બડબોલા કાકા પાસે પોતાના માટે માપ સાથે પહોંચી ત્યારે બડબોલા કાકાએ પણ ચંદાને આવી રીતે તેની ભૂલ વિશે સમજાવ્યું. ચંદા આ નવી વાત શીખીને ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે તેણે તેની કમરને સાચી રીતે માપી અને બડબોલા કાકા પાસે એક સુંદર ઘાઘરો સીવડાવી દીધો. જોવો, ચંદા પોતાના નવા ઘાઘરામાં કેટલી સુંદર દેખાય છે. બાળકો, આ વિડીયોમાં આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ એના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈ.